નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદ જોવાના છીએ અને આ છંદમાં ખૂબ જ ઉપયોગી એવો સવૈયા છંદ વિશે માહિતી લેવાના છીએ આ સવૈયા છંદ છે એ કયા પ્રકારનો છંદ છે કેટલી એમની માત્રા હોય છે આ સિવાય કેટલામાં સ્થાનને એની યતિ હોય છે અને આ છંદમાંથી આપને આગળ પરીક્ષાઓમાં કેવા કેવા સવાલ પૂછાઈ ચૂક્યા છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં જો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આવેલા બે લાઈકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ સવયા છંદ વિશેની તો જોઈએ મિત્રો સવૈયા છંદ હવે આ સવૈયા છંદ છે પેલા તો કયા પ્રકારનો એમનો પ્રકાર છે તો તો કે કે ભાઈ અક્ષરમેળ માત્રામેળ સંખ્યામેળ આમની કયા પ્રકાર છે તો કે માત્રામેળ પ્રકારનો છંદ છે જેમાં શું હોય છે તો કે ભાઈ અક્ષરની સંખ્યા ચોક્કસ હોતી નથી પણ ખાલી એમની માત્રા ચોક્કસ હોય છે વાત કરીએ એમની માત્રા કેટલી હોય છે તો કે એકત્રીસ કે બત્રીસ મિત્રો આ છંદમાં કોઈ ચોક્કસ હોતું નથી ઘણી પંક્તિઓમાં એકત્રીસ હોય છે અને ઘણી પંક્તિઓમાં બત્રીસ હોય છે એટલે કોઈ ચોક્કસ કહી ના શકાય કે ભાઈ કઈ પંક્તિમાં કઈ માત્રા આવશે એકત્રીસ આવશે બત્રીસ પણ જો એકત્રીસ અથવા બત્રીસ માત્રા આવે તો કયો છંદ હશે તો કે સવૈયા છંદ હશે યતિની વાત કરીએ તો યતિ કેટલામી માત્ર છે તો કે સોળમી માત્રા એમની યતિ આવે છે ઉદાહરણ જોઈએ આમાં ચરણ કેટલા હોય છે મિત્રો તો કે ચરણ છે એ ચાર એમના ચરણ હોય છે ચરણ કેટલા હોય છે ચાર ચરણ હોય છે ઉદાહરણ જોઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે તો ઉદાહરણ જોતાં પહેલાં મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ આ સિવાય ફેસબુક ગ્રુપ અને ફેસબુક પેજની છે એ લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ છે એ મેળવી શકો છો તો વાત કરીએ ઉદાહરણની તો કે અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ તો જોઈએ આમની પંક્તિ તો કે ભાઈ અંતર એટલે કે એમની માત્રા નક્કી કરીએ તો કે બે એક એક બે બે એક 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 બે બે એક બે એક બે 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 એક એક બે એક મિત્રો આ રૂ છે એ આવો કંઈક હોય છે પણ આપણે એને લખીએ એટલે આ રીતના લખતા હોય છે એટલે ધ્યાન રાખીશું કે આપણે આ આવશે દીર્ઘ આવશે એટલા માટે છે એની માત્રા કેટલી થશે બે થશે હવે એમની માત્રા ગણી લઈએ તો કે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ અને એકત્રીસ તો આમની માત્રા કેટલી થાય છે તો કે એકત્રીસ આમની માત્રા થાય છે તો આપણે આ રીતના પંક્તિઓ તો આપણે પરીક્ષામાં પૂછાતી હોય છે ભાઈ આ પંક્તિ છે એ કયા છંદની છે તો કે સવયા છંદની છે અથવા તમને આમાંથી કઈ રીતના સવાલ પૂછાય કે ભાઈ સવયા છંદનું જોડકું જોડો તો એમાં અક્ષરની દ્રષ્ટિએ કેટલા અક્ષર હોય છે તેમાં અક્ષર કેટલા હોય છે એકત્રીસ અથવા બત્રીસ એમના અક્ષર હોય છે તો આવા સવાલ આપણે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે બીજી પંક્તિ જોઈએ કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના જોઈએ માત્રા નક્કી કરીએ તો કે બે એક બે એક બે એક બે રહ્યું એટલા માટે બે એક એક બે બે અને એક તો એમ માત્રા ગણી લઈએ તો કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તેમની માત્રા કેટલી થાય છે એકત્રીસ એમની માત્રા થાય છે જો આવી પંક્તિ પૂછે તો આપણે આ રીતના એમનું સોલ્યુશન કરી શકીએ વધારે એકથી બે ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો બીજું ઉદાહરણ છે આ સુની સુની રાતમહી કોઈ ઢોલક હજી બજાવે છે સુની આ સુની સુની રાહતમી કોઈ ઢોલક હજી બજાવે છે તો જોઈએ માત્રા ગણીએ તો કે બે એક બે એક બે બે એક એક બે 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 એક બે એક બે બે અને બે તો ગણી લઈએ માત્રા તો કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બત્રીસ તો કેટલી માત્રા થાય છે આમની તો કે બત્રીસ આમની માત્રા થાય છે તો આ રીતના આપણે પૂછી શકતા હોય છે જોઈએ ને ઉજળતાના ફળિયામાં એ સૂતો પ્રેત જગાવે છે આખી પંક્તિ એવી છે આ સૂની સૂની મહી કોઈ ઢોલક હજી બજાવે છે ને ઉજ્જળતાના ફળિયામાં એ સૂતો પ્રેત જગાડે છે પ્રેત એટલે ભૂત જગાડે છે તો વાત કરીએ અમને જોઈએ તો કે ને એટલે કે બે ઉજ્જળ ઉજ્જળ એટલે અહીંયા આવશે બે કેમ તો કે ભાઈ જોડાક્ષરનો ભાર આગળના અક્ષર ઉપર પડે તો એક માત્ર હોય તો પણ એની કેટલી ગણાશે બે માત્રા ગણાશે પછી એક એક બે બે એક એક બે બે એક બે બે અને બે તો કેટલા થશે તો કે ગણી લઈએ બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ બત્રીસ તો કેટલી માત્રા થશે તો કે બત્રીસ થશે ઉદાહરણ જોઈએ હિન્દુસ્તાન હવે આ પેલા તો પંક્તિ છે એ કયા સાહિત્યકારની છે તો એની વાત કરીએ તો આ પંક્તિ છે એ કોની છે તો કે ભાઈ વેર ગયા ને ઝેર ઝેર ગયા ને વેર ગયા વળી કાળો કેર ગયા કરનાર તો કોની છે આ ઉમાશંકર છે તેમની આ પંક્તિ છે જો સોરી મિત્રો આ દલપતરામની છે આ પંક્તિ કોની છે દલપતરામ ની છે અને આ પંક્તિ ક્યારે ગાય છે તો કે જ્યારે અઢારસો સત્તાવન નો જયારે સંગ્રામ પૂરો થયો અને અઢારસો સત્તાવન ના સંગ્રામ પછી ભારતમાં કંપનીનું શાસનનો અંત આવ્યો અને કોની શાસનની શરૂઆત થઈ તો કે તાજના શાસનની શરૂઆત થઈ ત્યારે તાજના શાસનના સમયમાં હવે એ એ સમયે સમયે ભારતમાં શાસન શાસન હતું હતું અને બ્રિટનમાં તાજનું તો કંપનીના શાસન દરમિયાન ભારત ઉપર ખૂબ જ અન્યાય થયા હતા અત્યાચાર થયા હતા આથી હવે કંપની શાસનનો અંત આવ્યો અને તાજના શાસનની શરૂઆત થઈ જયારે એ સમયે બ્રિટનમાં તાજનું શાસન હતું ત્યારે તેમને ઘણી બધી આઝાદી હતી ફ્રીડમ હતી એટલે હવે ભારતના લોકો છે એ હિન્દી છે એ શું થયા તો કે ભાઈ જે હરખમાં આવી ગયા કે હવે ભારત ઉપર અત્યાચાર ઓછા થશે થોડાક અને તાજનું શાસન આવશે તો થોડી ઘણી આપણને સ્વતંત્રતા મળશે અને અત્યાચાર આપણા ઓછા થશે એટલે એ જોઈને આ દલપતરામની પંક્તિ રચેલી છે અને મિત્રો દલપતરામની ચર્ચા આપણે આપણા જે સાહિત્યના લેક્ચર છે એમાં આપણે કરી ચૂક્યા છીએ જોઈએ મિત્રો આમની પંક્તિના છે માત્રા નક્કી કરીએ તો કે બે એક એક બે 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 એક બે એક બે એક એક બે એક બે એક બે અને એક તો આ રીતના થશે તો જોઈએ ગણી લઈએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ છવીસ અઠ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ને બત્રીસ કેટલી થશે તો કે બત્રીસ એમની માત્રા થશે હવે બીજી પંક્તિ છે એ ઉપકાર ગણી ઈશ્વરનો નો હરખ તું હવે તું હિન્દુસ્તાન હવે મિત્રો આ પંક્તિ છે એ તમારે જાતે સોલ્વ કરવાની છે અને આ પંક્તિની કેટલી માત્રા થાય છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે એકત્રીસ થાય છે કે બત્રીસ એ તમારે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને મિત્રો જો કોઈ સવાલ હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ